આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે ત્યારે આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ મકરવાડા ખાતે આવેલા મણિભદ્ર વીર વિદ્યામંદિર ખાતે ગાદીપતિ યતિવય શ્રી વિજય સોમ મહારાજ સાહેબના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વડગામ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ રાણા તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ મહામંત્રી રામજીભાઈ બેરા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાલનપુર તાલુકાના ગઢ ખાતે બુધવારે ગઢ ભાજપની શક્તિપીઠ શાખા દ્વારા બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસની ઉજવણી ગઢ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે કરવામાં આવી હતી મુખ્ય મહેમાન જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખુશાલભાઈ અંબાણી ગઢ જિલ્લા ભાજપ ડેલિગેટ કમુબેન અંબાણી પાલનપુર તાલુકાના ભાજપ ઉપપ્રમુખ મોતીબેન પાળવજા સહિત પાલનપુર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે માતાજીની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ 14મી સપ્ટેમ્બરથી દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે ગઢ ખાતે આજે સગર્ભા મહિલાઓને ભાજપ દ્વારા 1 કિલો મગ 1 કિલો ગોળનું વિતરણ કરાયું હતું તેમજ મંદિર પરિસરમાં મેદાનમાં વૃક્ષારોપણ રોપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો 17મી સપ્ટેમ્બરે 70મો જન્મદિવસ છે અને આ 70મા જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર 14 તારીખથી માંડીને 20 તારીખ સુધી આખું અઠવાડિયું એ સેવા સપ્તાહ તરીકે ઉજવવું અને એ દરમિયાન બનાસકાંઠા જિલ્લા ભાજપે પણ 66 જિલ્લા પંચાયત સીટો જેને અમે સંગઠનની ભાષામાં શક્તિપીઠ કહીએ છીએ અને 6 નગરપાલિકાઓ એમ 72 જગ્યાએ સેવાના કાર્યક્રમ સમાજને મદદરૂપ થવાના કાર્યક્રમ કોરોનાનો સમયગાળો ચાલ્યો છે તો એના અમે જાગૃતિનો કાર્યક્રમ અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એમ લોકોને ઉપયોગી થવા માટેના જે પણ કાર્યક્રમ કરી શકાય એવા કાર્યક્રમો કરી અને આખું અઠવાડિયું એક સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જેના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટી પાલનપુર તાલુકાની ટીમે આજે અહીંયા ગઢ મુકામે માં ચામુંડાની આરતી કરીને 70 કાર્યકર્તાઓએ એમના દીર્ઘાયુ માટે તંદુરસ્ત આયુષ્ય માટે પૂજાનું આયોજન કરેલું અને ત્યારબાદ આ વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને મગ અને ગોળનું વિતરણ કરી અને એનિમિક ડેફિશિયન્સી છે એની સામે લડત લડવા માટેની એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલ છે